નમસ્કાર મિત્રો વેદમૈયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠનો પાઠ નંબર બાવીસ કિસ્સા ટૂચકા વિશે માહિતી મેળવીશું મિત્રો સરસ મજાના જોક્સ છે સરસ મજાના કિસ્સા છે તમને ખૂબ જ મજા આવશે તો ચાલો મિત્રો આપણે જોઈએ કિસ્સા ટૂચકા તો કિસ્સા ટૂચકા શરૂ કરતાં પહેલાં આપણે લેખક પરિચય લઈ લઈએ તો સ્વામી આનંદ એના લેખક છે કે જેનો જન્મ અઢારસો સત્યાશીમાં થયો હતો અને મૃત્યુ ઓગણીસો છોતેરમાં થયો હતો તો એ પહેલાં મિત્રો હું તમને કહી દઉં કે પ્લીઝ અમારી ચેનલને તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો કે જેથી અમારી નવી અપડેટ તમારા સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો જોઈએ આપણે લેખક પરિચય તો સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસેના શિયાળી ગામમાં થયો હતો તેઓ નાનપણથી જ ઘર છોડીને સંન્યાસી થયા હતા અને સમગ્ર ભારતમાં ખૂબ ભમ્યા હતા ગાંધીજીના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય રંગે રંગાઈને તેઓ નવજીવનની પ્રકાશ પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા હતા તો મિત્રો આ જે લેખક છે એ ગાંધીજી જોડે પણ જોડાયેલા છે તો ચાલો મિત્રોનો પરિચય આગળ લઈએ તો આગળ પરિચય લેતા ખબર પડે છે કે તેમણે સંતોના અનુજ કુળકથાઓ નગરોળ નવલા દર્શન જેવા પુસ્તકોમાં અનેક પાત્રો પ્રસંગો આલેખે છે જેમાંના ઉત્તમ લેખો ધરતીની આરતીમાં સંગ્રહાયેલા છે હવે આપણે જોઈશું મિત્રો આ કિસ્સા ટૂંચકામાં શું છે ટેક્સ ના આપવો પડે તેવા ગાડાવાળાનો પ્રયત્ન કેમ નિષ્ફળ ગયો પાડાનું અંગ્રેજી ભેંસનો વર ટુ કપ ટી એટલે બે કપ ચાર શબ્દોથી થતો રમૂજ પહાડ પર ખાટલો કેમ ઢોળાતો હશે તેની મૂંઝવણ અને પહાડી બેંકના મેનેજરની ગેરસમજણ આ કિસ્સાઓ આપણને રમૂજ પ્રેરે છે આ કિસ્સાઓ મૂળે સ્વામી આનંદ લિખિત પણ દિન દિનકર જોશી સંપાદિત આંબાવાડીઓમાંથી લેવામાં આવ્યા છે સાથે આપેલા પાંચ ટૂચકાઓ માનવ જીવનમાં હાસ્ય સ્થાન હાસ્યના સ્થાનને તથા રોજિંદા જીવનમાં પ્રગટતા હાસ્યને રજૂ કરે છે આ ટૂચકાઓ લોકોમાં પ્રચલિત છે તો મિત્રો એવા સરસ મજાના ટૂચકા છે આપણે જોવાના છીએ તો ચાલુ શરૂ કરીએ તો પહેલો કિસ્સો છે એ જેનું નામ છે કે ટોલ છાપરીએ જ સવાર પડ્યું તો જોઈશું એમાં શું છે તો એક ગામડિયાને છાપરું છાવા વાંસ ન મળે ગામડાનો માણસ હતો એને છાપરું બનાવવું હતું તો વાંસ નહોતો મળતો તો જંગલ નજીક ટોલનાકાવાળા બે આના ટેક્સ લે તે આપવા આપણા પાસે પણ ન મળે તો જે જંગલમાં જવા માટે એક રસ્તો હતો ત્યાં ટોલનાકાવાળો બેસતો હતો એને આપવા માટે બે આના જોઈએ એ પણ એની પાસે ન હતા એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડી અને છાનો માણસ જંગલમાં પેસી ગયો એક દિવસ સવારે પૈસા ન હતા એટલે પેલો ટોલ નકાવાળો આવે એ પહેલાં તો જંગલમાં પેસી ગયા આખો દિવસ વાંસ કાપ્યો ગાડું લાદીને સૂરજ આત્મીને અંધારું થાય ત્યારે ઘર ભણી વળ્યો આખો દિવસ વાંસ કાપ્યો અને હવે અંધારું થાય છે એટલે ફરી પાછો ટોલ નકાવાળો ઘરે જતો રહેશે એ વિચારી અને એ પાછા ઘર તરફ પાછા ફર્યા મન મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈ અને ટોલના કારણે છાપરેથી જ દૂર એને નીકળી જાવ ને ઘેર પહોંચી જાઉં એના મનમાં એવું હતું કે ટોલ નાકડીને ટોલ છાંપડીને નજીકથી એક દૂર એક રસ્તો છે ત્યાંથી હું નીકળી જઈશ આખો દિવસ વોચ કાપેલો થાકને રાતે ને રાત પડી ને ઠંડો પહોર થાક લાગ્યો અને રાત પડીને પહોર એકદમ ઠંડો હતો હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ અને ગાડું હાંકતા હાંકતા એને તો ઊંઘ આવી ગઈ લાદેલા વાંસ પર લંબાવીને સૂતો અને વાંસ હતો એના ઉપર તો ગયો હવે એ શું થયું તો બળદો એ જંગલની ગરેડોમાં રાત આખી ચક્રાવા લઈ ચાલે કીધું બળદો હતો આખી રાત પેલો માણસ તો સૂતો હતો ને આખો રાત બળદો તો ચાલવાનું ચાલુ જ રાખ્યું ચાલુ જ રાખ્યું સવાર પડીને મોસ ઉજવું થયું હવે સવાર પડી દિવસ દેખાવા લાગ્યો ત્યાં બરાબર ટોલ સપડીને સામે આવીને ઊભા રહ્યા અને બળદ હતા એ ટોલ સાપડીને આગળ જ ઊભા રહ્યા ગાડીવાન જાગ્યો અને ગાડીવાળો જાગ્યો ટોલવાળો નાકાદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો અને ટોલના ખરીદાર ત્યાં આવી ગયો હતો અને દાંતણ કરવા બેસી ગયો હતો ગાડું જોતા જ કહે લાવો બે આના અને ગાડું જોતા જઈને કહ્યું લાવો બે આના તો મિત્રો તમને ખબર પડીને ટેક્સ બચાવવા માટે જે પ્રયત્નો કર્યા એ બધા ઊંઘમાં નિષ્ફળ ગયા અને છેવટેને બે આના ટેક્સ તો આપવો જ પડ્યો તો આવી વાત છે મિત્રો હવે આગળનો જે જે કિસ્સો છે જોઈશે ભેંસનો વર મરી ગયો તો મિત્રો હવે જોઈશું કે ભેંસનો વર એટલે શું તો જોઈશું આપણે એ પ્રસંગને તો શું કહે છે કે બાપુજીના વહાલા સેક્રેટરી સ્વ મહાદેવભાઈના પિતરાઈભાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્તર હતા બાપુજીના વહાલા સેક્રેટરી હતા મહાદેવભાઈ દેસાઈ એમના પિતરાઈભાઈ છોટુભાઈ હતા પારડી જે સ્ટેશન હતું તેના સ્ટેશન માસ્તર હતા એક દિવસ રેલના પાટા અને કોરાણે એક પાડો ચાલ્યો જાય છે અને પાટ જે રેલના પાટા છે એની કોરાણે એક પાડો ચાલુ જતો હતો એટલામાં પાછળથી ગાડી આવી પૂગી અને પાડો જતો હતો ત્યાં તો ગાડી આવી ગઈ પાડો એન્જિન જોડે અથડાઈ અને કચડાઈ ગયો અને પાડો હતો એન્જિન જોડે અથડાયો અને કચડાઈ અને મરી ગયો રેલવેનો કાયદો એવો કે જ્યારે કોઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત જ ખબર આપવી જોઈએ અને રેલનો કાયદો એવો હતો કે કોઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન સ્તરે જેના ઉપરી અમલદાર હોય એના મોટા સાહેબ હોય એમને જે એક્સિડન્ટ થયું હોય એની માહિતી આપવી પડે છોટું કાકાએ હાથ નીચેના તાર તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું છોટુંકાએ કહ્યું એમના હાથ નીચે તારમાસ્તર હતો કે તમે સમાચાર પહોંચાડી દેજો કે આજે અહીં પાડો મરી ગયો છે પેલો કહે પાડાનું અંગ્રેજી શું કરવું હવે પેલો ભાઈ કહે છે કે પાડાનું અંગ્રેજી શું કરવું તો છોટું ભાઈ કહે છે પાડો એટલે ભેંસનો વર બીજું વળી શું એટલે શું કીધું છોટુકાકાએ છોટુભાઈએ શું કીધું કે પાડો એટલે ભેંસનો વર પહેલાં એ તાર કર્યો વન હસબન્ડ ઓફ બફેલો ડાયડ અંડર એન એન્જિન એટલે કે ભેંસનો વર મરી ગયો છે એટલે જે પાડા માટે કયો છત બાપડો હસબન્ડ ઓફ બફેલો તો મુંબઈના રેલવે અમલદારો ઓછા જ કરે મુંબઈમાં જે રેલવે અમલદારો હતો જે અમલદારો હતા કે જેમને આ પત્ર પહોંચ્યો હતો એ તો આ તાર વાંચી અને હશા જ કરતા હતા તો મિત્રો આ ત્રીજો જોક્સ બીજો જોક્સ હતો હવે આગળનો જોક્સ છે તેરા બાપ કપટી તો જોઈશું ત્યાં બાપ કપટીમાં શું છે પહાડી લોકો પહાડની સડકોના કોરાણે નાણાં ઝૂંપડા કરી અને ચાની હોટલો કરે ને ઊભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટેમાર્ગોને ચા વેચે જે પહાડની આજુબાજુ રહેતા લોકો હતા એ રોડની કોરાણે ઝૂંપડા કરી અને હોટલો કરતા હતા અને મોરાદાબાદી પવાલા તો તમે ચિત્રમાં જોઈ શકો છો એ મુરાદાબાદી પવાલામાં એ ચા વેચતા હતા આ પહાડી લોકો અગાઉ અંગ્રેજી અંગ્રેજોથી બહુ ડરતા હતા આ પહાડી લોકો હતા જ્યારે આપણો દેશ આઝાદ ન હતો ત્યારે અંગ્રેજોથી ડરતા હતા પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા હતા પણ હવે આઝાદી આવી ગઈ હતી એટલે એમની હિંમતમાં વધારો થઈ ગયો હતો એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યા અને એવા પહાડીની ચાની દુકાન હતી તે એક અંગ્રેજો જે એક અંગ્રેજ જઈ પડ્યો બોકડા પર બેસીને કહે કે ટુ કપ ટી અને બોકડા પર બેસીને કહે ને ટુ કપ ટી એટલે એનું કેવું હતું ટુ એટલે બે અને કપ ટી એટલે બે કપ ચા આપો પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો પણ પહાડી દુકાનદાર કઈક આવડું સમજીને ગુસ્સે થઈ ગયો એ મેકઅપટી નહીં તું કપટી તારા બાપ કપટી તારા ભાઈ કપટી તારા चाचा કપટી તારા બેટા કપટી મેકઅપટી નહીં હવે તો જય હિન્દ हो गया है अब कपटी अंग्रेज के नहीं चलने वाले तो मित्रों તમે જોઈ શકો છો ના એક કપટી નો मीनिंग શું થાય કપટી એટલે ખરાબ એવો मीनिंग થઈ ગયો એ એટલે જે ચાવાળો હતો એ એની ભાષામાં અંગ્રેજના મહાબાપ કાકા બધાને ગાળો દેવા લાગ્યો છે ને મજાની વાત મિત્રો હવે આગળ જોઈશું હજી પહાડ પર ચાર પાઈ કેસે લગાતે હે તો મિત્રો આગળનો જોક્ષ કે ચાડ પહાડ પર ચાર પાઈ ચારપાઈ કેસે લગાતે હે તો જોઈશું જોક્ષમાં શું છે કે એક પહાડી કાશી જાત્રાએ ગયો પહાડી હતો એ જ કાશીની જાત્રાએ ગયો રાંધી ખાવા સારું ધરમશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો અને ખાવા માટે ધરમશાળાની નજીક એક વાણીની દુકાન હતી ત્યાં એ દાળ ચોખા લેવા ગયો લાલાએ પૂછ્યું ભાઈ કાં કહેવાને વાલે હો તો લાલો હતો એને પૂછ્યું કે તમે ક્યાં રહે ક્યાંના રહેવાવાળા છો તો પહાડી કહ્યું પહાડ કે અમે તો પર્વતના રહેવાવાળા છે પર્વત બાજુ રહીએ છીએ લાલો કે હે તું પહાડ કે રહેને વાળે હો પહાડ પર રહેતી તમે પહાડના રહેવાવાળા છો પહાડ પર રહો છો પહાડ એટલે પહાડી કહે છે હાજી અમે ત્યાં પહાડ ઉપર જ રહીએ છીએ તો લાલો કે અચ્છા ભાઈ એ તો બતાવો પહાડ પર લોક રહેતો હે રહે હૈ લેકિન સોતે કેસે હૈ પહાડ પર પાઈ કેસે લગાતી તો મિત્રો શું એ શું કહે છે એ કે પહાડ પર ઊંઘવાનું કઈ રીતે તો એ શું સમજી છે જોઈશું મિત્રો એ તમે જોઈ શકો છો કે પહાડ એ તમને દેખાય છે અને એના ઢાળ ઉપર ખાટલો કેવી રીતે પથરાય પણ લાલાને એ ખબર નથી કે પહાડ ઉપર જમીન પણ હોય આજુબાજુ જમીન પણ હોય એને તો એમ જ છે કે પહાડ એટલે એ ડુંગર ઉપર જ રહેતા હશે અને ડુંગર પર રહી તો શકાય પણ ખાટલો કેવી રીતે પથરાય પડી જવાય તો લાલાની મૂંઝવણ એમ કે પહાડ તો તંબુ જેવો હોય એ તો તમે જોઈ શકો છો તેના છાપરા ઉપર ખાટલો કેમ કરીને ટાળતા હશે એ લોકો છૂતા કેમ કરીને હશે તો લા પેલો પહાડી લાલાની સામે જોયા જ કરીને પહાડી લાલાની સામે જોયા જ કરે કે આ મને શું પૂછે છે પહાડીને પણ ખબર પડી નહીં હવે મિત્રો આગળનો જોશે દરવાજા બંધ કર તો મિત્રો દરવાજા બંધ કરવામાં શું છે ચાલો જોઈએ આપણે તો અલમોરામાં પહેલી વહેલી બેંક નહીં ફરી હતી અલમોરા નામનું જે શહેર હતું તે પહેલી વહેલી બેંક આવી હતી બેંકનો મેનેજર પહાડી અને બેંકનો મેનેજર પણ પહાડી હતો એક અંગ્રેજને એનો કંઈક ચેક વટાવો હશે એક અંગ્રેજ હતો એને કંઈક ચેક વટાવો હશે તેની વાત કરવા બેંક મેનેજર પાસે ગયો અને ચેક વટાવવાની વાત કરવા મેનેજર પાસે ગયો મેનેજરે ખુરશી આપી અને અંગ્રેજને મેનેજરે ખુરશી આપી અંગ્રેજે વાત કરવા મોડી અને અંગ્રેજે વાત શરૂ કરી ધેર વોઝ અ બેન્કર તો ધેર વોઝ અ બેન્કર એને એવું કેવું હતું પહાડી મેનેજર સમજો આને પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે તેથી બાણું બંધ કરવાનું કહે છે તમે જોઈશો દેરવાજા બંધ કર તો દરવાજા બંધ કર એવું મિત્રો વાક્ય લાગે છે તો એણે સિપાહી એને મેંકના સિપાહીને બુપાને કહ્યું ચપરાશી દરવાજા બંધ કર મિત્રો છેને નવાઈની વાત દરવાજા બેંક કર કે એને એને શું સમજાતા એ કે દરવાજા બંધ કર હવે મિત્રો આપણે ટૂંચકા પણ જોઈ લઈએ તો ચાલો ચાલો ટૂંકા ટૂચકા જોઈશું મનુ તે ત્રણેય કેળા બાબુની સાથે વેચીને ખાધા હતા ને મનુને પૂછ્યું કે ત્રણેય કેળા હતા એ બાબુની સાથે વેચીને ખાધા હતા તો શું કહે છે મનુ મમ્મી ત્રણ કેળા વેચી શકાય તેમ ન હતા મમ્મી ત્રણ કેળા કહેતા વેચું એટલે પહેલાં મેં એક કેળું ખાઈ લીધું પછી બાકીના બે રહ્યા તેમાંથી એક બાબુને આપ્યું ને એક મેં ખાધું તો છે ને મિત્રો દોઢ દોઢ પણ કરી શકાય પણ એને શું કે ભાગવું નથી મારે અને એને ખાવાની લાલચ હતી તો પહેલાં એક કેળું ખાઈ ગયો અને બાકીના બે કેળામાંથી એક એને આપ્યું અને એ એને ખાધું તો બે કેળા એ ખાઈ ગયા મનું આગળ જોઈશું મિત્રો તો બીજો જોક્સ છે કે જોઈશું આપણે ગોવિંદ કહે છે આજે હું મારી છત્રી લેવા લેવી ભૂલી ગયો હતો ગોવિંદ કહે છે કે આજે હું મારી છત્રી લેવાનું ભૂલી ગયો હતો તો ઘેર આવીને ગોવિંદ ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું ગોવિંદે તેની પત્ની રમાને કહ્યું કે આજે તો હું છત્રી લેવાનું ભૂલી ગયો હતો રમા તે તમને આ વાતની ખબર ક્યારે પડી તમને ક્યારે ખબર પડી કે તમે છત્રી લાયા નથી તો ગોવિંદ કહે છે કે જ્યારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે તો મિત્રો ચાલુ વરસાદમાં પણ ગોવિંદ પલળતો પલતો જાય છે પણ એને ખબર નથી કે હું છત્રી નથી લાવ્યો તો છે ને મજાની વાત મિત્રો ચાલો મિત્રો આપણે આગળનું જે જોક્સ જોઈશું બે દોસ્તારો રસ્તા પર જતા હતા બે દોસ્તારો હતા રસ્તા પર જતા હતા એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો અને એક દોસ્તની પાછળ એક કૂતરો હતો એ ભસતો ભસતો આવ્યો આથી ઘણો જ ગભરાઈ ગયો હવે દોસ્ત ઘણો જ ગભરાઈ ગયો હતો આ જોઈને તેનો દોસ્ત બોલ્યો આ જોઈને તેનો દોસ્ત બોલ્યો તને પહેલી કહેવતની ખબર નથી લાગતી કે ભસતા કૂતરા કદી કરડે નહીં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું કે તને ખબર છે કે પેલા ભસતા કૂતરા કરડી કદી કરડે નહીં તો દોસ્ત કહે છે કે એ કહેવતની તો મને ખબર છે એ કહેવતની તો ખબર જ છે ને બીજો દોસ્ત તો પછી ગભરાય છે શાને તો શું કામ ગભરાય છે કૂતરાથી તો પેલો પહેલો તો શું કહે છે પણ આ કૂતરાને એ કહેવાતની ખબર ન હોય તો શું કહે છે કૂતરાને કહેવાતની ખબર ના હોય તો મિત્રો આ કહેવાત છે ભસતા કૂતરા કડા એટલે કૂતરા ઉપર નથી લેવાય પણ માણસ ઉપર લેવાયેલી કહેવાત છે પણ આ બે મિત્રોએ એનો જોક્સ બનાવી દીધો આગળ જોઈશું ચાર નંબરનો જોક્સ છે એમાં શું છે તો મોટી બહેન સોનલે એક પ્રશ્ન કર્યો મોટી બહેનને સોનલે એક પ્રશ્ન મોટી બહેન કહે છે સોનલ સૂર્ય ઉગે નહીં તો શું થાય શું કે વીજળીનું બિલ ખૂબ જ આવે તો મિત્રો સૂર્યોગે નહીં તો આમ તો શું થાય પૃથ્વીનો પ્રલય થઈ જાય પણ એ જોક્સ માટે કીધું છે કે આખો દિવસ લાઇટ ચાલુ રાખવી પડે તો વીજળીનું બિલ વધારે આવે તો ચાલો મિત્રો હવે આપણે એના શબ્દાર્થમાં જોઈ લઈએ તો ટોલ છાપરી એ કરવેરો એટલે ભરવા જગાત ભરવાની ચોકી છાપરું છાવે એટલે વોશ ઘાસના પૂળા વગેરેથી ઝોપડા ઉપરનો ભાગ ઢોકવા ટેક્સ એટલે કરવેરો દાણ લાધ્યું એટલે પૂરેપૂરું ભર્યું આડે રસ્તે એટલે અવળે રસ્તે ફેરો ખાઈને એટલે વધારે લંબાણવાળો રસ્તો પસંદ કરીને ઘરેડોમાં એટલે એક સરખા રેવાજામો કેડીઓમો ચક્રાવા લઈ એટલે ગોળ ગોળ ફરતા રહી મોત સૂચવું એટલે સામા માણસનું મોત દેખી શકાય તેટલો સવારનો સમય પરોઢ નાકાદાર તો ટોલ નાકા ઉપરનો અધિકારી સેક્રેટરી એટલે મંત્રી પિતરા એટલે કાકાના સંતાન આવી પૂગેલી આવી પહોંચી એક્સિડેન્ટ લે અકસ્માત ચપરાશી એટલે દરવાનો ચોકીદાર કોરાણે એટલે બાજુએ મોરાવાદી મોરાદાબાદી પવાલા એટલે ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં બનેલા વિશિષ્ટ ઘાટવાળા પ્યાલામાં ટુ કપ ટી એટલે બે કપ ચા મી એટલે હું નહીં એટલે નથી જય હિન્દ હો ગયા એટલે હિન્દુસ્તાન જય હિન્દુસ્તાનનો જય થઈ ગયો છે હિન્દ સ્વતંત્ર થઈ ગયું છે હજી એટલે અરે ચાર પૈ એટલે ખાટલો લાલો એટલે ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં વેપારી માટે વપરાતો શબ્દ અને દોસ્તાર એટલે મિત્ર ભાઈબહેન અથવા દોસ્ત તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો મદદ કરશે સત્ર બે ભણવામાં તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો આભાર